गुड मॉर्निंग मैं अमन जोशी नारपुरा विजयनगर हाई स्कूल अपने मित्रों धोरण 12 अकाउंट में चैप्टर नंबर 6 भागीदारी निवृत्ति ने मुद्दे सीख रहा है અને આગળના લેક્ચરમાં થોડી ઘણી તમને થિયરી સમજાવી દઈ કે ભાગીદારની નિવૃત્તિ એટલે શું ભારતીય ભાગીદારી કાયદો છે એ કાયદામાં શું શું કહેવામાં આવ્યું છે એનો અર્થ કયો છે અને ભાગીદાર નિવૃત્ત થાય તો કયા કયા સંજોગોમાં નિવૃત્ત થઈ શકે છે અને બીજું જે વિડીયોમાં જોયું મૃત્યુનું તો ક્યારે કંઈ નક્કી હોતું નથી મિત્રો કે ક્યારે કોઈ મૃત્યુ થાય મોટો ભાગે આપણે ભાગીદારની નિવૃત્તિના દાખલા સુધી પૂછાય છે બધા આપણે સમજી હવે કે આની પહેલા આપણે ભાગીદાર નિવૃત્ત થઈ ગયો હવે ભાગીદારી પેઢીના હિસાબો પર એની શું અસર થાય એ થોડું ઘણું સમજી લઈએ મિત્રો જેમ આપણે પ્રવેશમાં પણ ભાગીદારનો પ્રવેશમાં નવો ભાગીદાર પ્રવેશે ત્યારે આપણે જે પોઝિશન કરતા હતા તો આમાં પણ મોટે ભાગે એક પોઝિશન કરવાની છે તો મિલકતોને દેવાનો પ્રથમ નિયમ મિત્રો ભાગીદારી પેઢી જ્યારે શરૂ કરી હોય તો એ શરૂ ઘણા બધા સમય પહેલા કરી હોય આપણે 5 વર્ષ પહેલા કરી હોય 10 વર્ષ પહેલા કરી હોય 15 વર્ષ પહેલા કરી હોય 20 વર્ષ પહેલા કરી હોય પણ ભાગીદારો બધે લંબા નુકસાન બેસી લેતા હોય દર વર્ષે પણ ધારો કે આજે ભાગીદારી છૂટા થાય છે કોઈ એક ભાગીદાર છોટો થાય છે અથવા કોઈ ભાગીદાર નવો આવે છે તો આપણે મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવું પડે કારણ કે 20 વર્ષ પહેલા કે અમુક સમય પહેલા જે મિલકત કીધી હોય તો અત્યારે જે દેવી જુદી હોય આપણું દેવું હોય તો દેવું 5 વર્ષ પહેલા જે દેવું હોય અને અત્યારે જે દેવું હોય તો એમાં પણ ફરક હોય અમુક અમુક આપણે ધંધા માટે જોગો એ દર વર્ષે નફામાંથી કરતા રહેતા હોય છે તો એ જોગો એવી પણ પ્રમાણ અલગ કિંમત અલગ અલગ હોય તો મિત્રો મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન જોવાનું તો એમાં મુખ્ય વસ્તુ એક જ જોવાની છે કે આપણને ફાયદો થાય છે કે નુકસાન થાય છે તો જોઈએ આપણે મિલકતોને દેવાનું પુનઃમૂલ્યાંકન કરીએ ત્યારે શું પોઝિશન થાય નંબર 1 મિલકતનો વધારો ધારો કે મિત્રો આપણે જમીન મકાન લીધેલું છે 5 લાખ રૂપિયાનું 20 વર્ષ પહેલા તો શું હોય છે કે અત્યારે એની કિંમત વધારે દેશે મિત્રો તો અવલામાં આપણને કહેવાય કે જમીન મકાનની કિંમત 7 લાખ ઘટી તો આપણે કિંમત 5 લાખ હતી હવે કહે છે કે 7 લાખ ઘટી તો 2 લાખ રૂપિયા આપણો ફાયદો થઈ ગયો તો 2 લાખ રૂપિયા પુનઃમૂલ્યાંકન ખાતે જવા જશે એ જ રીતે મિલકતનો ઘટાડો હવે યંત્ર આપણે લીધેલું છે 1 લાખ રૂપિયાના યંત્રો સમયમાં બતાવેલા છે નીચે આપણે હવાલા મૂક્યું કે યંત્રની કિંમત 8000 રૂપિયા ઘટાડવી તો મિત્રો યંત્ર આપણે મિલકત છે એની કિંમત ઓછી થાય તો આપણે નુકસાન કહેવાય તો એને કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય પછી દેવામાં ઘટાડો તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય આપણે દેવું ચૂકતે કરવાનું છે એટલે લેણદારો આપણે લેણદારોને 60000 રૂપિયા ચૂકવવાના છે અને હવાલામાં આપણને કીધું છે કે એક લેણદાર 5000 રૂપિયાનો છે એને આપણે હવે નાણાં ચૂકવવાના નથી તો આપણું દેવું ઓછું થઈ ગયું મિત્રો તો દેવું ઓછું થઈ ગયું તો આપણો ફાયદો કહેવાય તો ફાયદો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય એ જ રીતે દેવામાં વધારો લાઇટનું બિલ ચૂકવવાનું બાકી રહી ગયું છે એ નોંધો કોઈ ખરીદીનું બિલ લખવાનું બાકી રહી ગયું છે એ લખો તો મિત્રો જે રકમ આપણે ચૂકવવાની છે એ બાકી રહી ગઈ તો આપણું દેવું કહેવાય તો એ નોંધી આપણે તો આપણા દેવામાં વધારો થઈ ગયો તો દેવામાં વધારો થઈ ગયો તો આપણા માટે નુકસાન કહેવાય છે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થાય આ સિવાય મિત્રો આપણે જુદી જુદી ધંધામાં જોગવાઈઓ કરતા હોઈએ છીએ એ જોગવાઈ આપણે કરીએ તો ભૂતકાળના અનુભવના આધારે આપણે એ જોગવાઈ કરતા હોય છે તો હાલના સંજોગોમાં એ જોગવાઈમાં વધારો ઘટાડો કરવો પડે જ્યારે કોઈ ભાગીદાર પ્રવેશ કરતો તો નિવૃત્ત થાય ત્યારે તો દાખલા તરીકે જોગવાઈમાં આપણે ઘટાડો કર્યો રકમની અંદર આપણી છે ઘરખા ધંધામાં 6000 અને અમે એમ કહે છે કે નવી ઘરખા ધંધામાં 4000 રૂપિયા રાખો તો મિત્રો ઘરખા ધંધામાં આપણી 6000 હતી હવે કહે છે 4000 રાખો તો 2000 રૂપિયા જોગવાઈ આપણી ઓછી થઈ ગઈ ઘટી ગઈ
સરવાળો સરખો આવે તો
नेक्स्ट लेक्चर में आपणे दाखलो समझवानी कोशिश करीशुं।